નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો Live24 ન્યૂઝ અને હું છું જગદીશ યાદવ. Live24 ન્યૂઝના લાઈવ ફેસબુક પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. જોઈએ આજના વિશેષ સમાચાર. કેશોદ ટોલ લડત સમિતિ દ્વારા જે ચાલતા આંદોલનને આજે 7મો દિવસ થયો, જેમાં કોંગ્રેસ પક્ષ, આમ આદમી પાર્ટી, વેપારી વિકાસ મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સનો સહકાર મળ્યો. સત્તા 7 દિવસ થયા છતાં પણ આજ સુધી કોઈ પણ સત્તાધારી પક્ષ દ્વારા આ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો નથી. વિશેષમાં બીજા સમાચાર જોઈએ તો કેશોદમાં ચાલતા જે ચારચોક અંડરબ્રિજની જે કામગીરી ચાલી રહી છે, તેમની અંદર ગોકળ ગતિએ જે કામ ચાલી રહ્યું છે, હાલમાં કોઈ પણ જાતનું એક વર્ષ કે ઉપર થયો ટાઈમ ત્યાર પછી પણ હજી કોઈ કામગીરીમાં તેનું તેજ છે. જોઈએ ત્રીજા નંબરના સમાચાર. જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ લાલ સ્વામીની જગ્યામાં એક કસ્બા પાર્ટી પ્લોટ આવેલો છે, જેમની અંદર લગ્ન પ્રસંગમાં આવેલા એક મહેમાનના 1,15,000 જેવી રકમના દાગીના સાથેનો થેલો ઉઠાંતરી કરી અને ચોર ભાગી છૂટ્યો. જોઈએ વિશેષ સંક્ષિપ્ત સમાચાર. કેશોદ ટોલ લડત સમિતિ દ્વારા જે ટોલ બુથ નાબૂદી અભિયાન માટે એક મુહિમ ચલાવવામાં આવી રહ્યું છે અને તેમની અંદર આજે તેઓ દ્વારા એક આંદોલનને વેગવંતુ બનાવવા માટે કેશોદના વ્યાપારી વિકાસ મંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના તમામ વેપારી લોકો દ્વારા એક સંગઠનની મુલાકાતે લીધી હતી અને તેમને સહકાર આપવાની પણ કોશિશ કરી હતી, પરંતુ આજ સુધી તમામ જે ટોલ લડત સમિતિ દ્વારા જે ચાલી રહેલ આંદોલનને આજ સુધી કોઈ પણ પ્રત્યુત્તર જે હાલમાં ચૂંટાયેલા પક્ષ જે છે તેમના દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જે સાંસદ દ્વારા જે આપેલા હતા જે વચનો પોકળ સાબિત થયા છે. જી, બાદ કેશોદની અંદર ચાલતી જે અંડરબ્રિજની કામગીરી વિશે વાત કરીએ તો જે કેશોદની અંદર અંડરબ્રિજનું કામગીરી આજે 1.5 વર્ષ જેવો સમયગાળો થયો છે, જેને લઈ અને આજ સુધી કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. લોકોને હેરાન પરેશાન થવું પડે છે. કેશોદની અંદર અત્યારે જે રસ્તાઓ છે, રસ્તાની અંદર જે ડ્રાઇવર્ઝનો કાઢવામાં આવેલા છે, તે ડ્રાઇવર્ઝનની અંદર પણ જગ્યાઓ મળતી નથી અને હાલ કોઈ પણ સંજોગે ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી થાય છે. તેવા સમયે લોકો પરેશાનીમાં મુકાઈ રહ્યા છે, છતાં પણ આજ સુધી હજી કોઈ પણ કામગીરી વ્યવસ્થિત ચાલતી હોય તેવું લાગી રહ્યું નથી. બીજા નંબરે વાત કરીએ તો જૂનાગઢ ભવનાથ વિસ્તારની અંદર લાલ સ્વામીની જગ્યા આવેલી છે, જેમની અંદર કસ્બા પાર્ટી પ્લોટ નામનો એક પાર્ટી પ્લોટ છે, જેમની અંદર લગ્ન પ્રસંગમાં આવેલા એક મહેમાનને સોનાના દાગીના સાથેનો એક થેલો ઉઠાંતરી થયેલો હતો અને જે ચોર દ્વારા થેલો પૂરેપૂરો 1,15,000 જેવા માતબર રકમની વસ્તુઓ સાથે સોનાના ઘરેણા અને રોકડ પૈસા સાથે ઉઠાંતરી કરવામાં આવેલો હતો અને જે જૂનાગઢ પોલીસની બાહોશગીરીને કારણે જે મહેમાનને તાત્કાલિક ધોરણે જે નેત્રમ શાખા દ્વારા જે કેમેરાની મદદથી લઈ અને આજના દિવસે તાત્કાલિક ધોરણે તેમનો તમામ જે સામાન હતો તે સામાન સાથેનો થેલો જે મળી આવેલ છે અને તેમની લોકો દ્વારા જે મહેમાન દ્વારા પોલીસની કામગીરી સરાહનીય છે તેવી કામગીરીને તેઓએ બિરદાવી હતી. હવે જોઈએ વિશેષ સંક્ષિપ્ત સમાચાર સાથે કેશોદના જૂનાગઢ જિલ્લાના જે આજના બજાર ભાવ. ઘઉં લોકવન 380-582 સુધી રહ્યા હતા. ઘઉં ટુકડા 430-585 સુધી રહ્યા હતા. બાજરો 400-425 સુધી રહ્યો હતો. ચણા 800 થી લઈ અને
1080 સુધી રહ્યા હતા, અડદ 1600થી લઈ અને 1859 સુધી રહ્યા હતા, કપાસ 1200થી લઈ અને 1411 સુધી, તુવેર 1600થી લઈ અને 2120 સુધી રહ્યા હતા, મગફળી ઝીણી 1000થી લઈ અને 1330 સુધી રહી હતી, જાડી મગફળી 1050થી લઈ અને 1422 સુધી રહ્યા હતા, શિંગફાડા 1200થી લઈ અને 1520 સુધી રહ્યા હતા, એરંડા 1000થી લઈ 1123 સુધી રહ્યા હતા, તલ 2600થી લઈ અને 3130 સુધી રહ્યા હતા, તલ કાળા 2950, ધાણા 1050થી લઈ અને 1500 સુધી, મગ 1500થી લઈ અને 1694 સુધી રહ્યા, રાઈ 1340, મેથી 1130, વટાણા 910. આ હતા આજના જૂનાગઢના માર્કેટ યાર્ડના બજાર ભાવ. વધુ વિગતો સાથે ફરી મળીશું આવતીકાલે આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો.